ચાલો વિદ્યાર્થી મિત્રો આજે એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો જેની અંદર ઓગસ્ટ 2020 ના બોર્ડ પ્રશ્નપત્ર સોલ્યુશન ની અંદર વિભાગ સી માં આપણે 24 નંબર સુધીના પ્રશ્નની વાત કરેલી હતી 24 માં બંને અથવાના પ્રશ્ન સાથે વાત કરી હતી 25 નંબરનો પ્રશ્ન જો નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની આંગેની આમનોંધ લખો બાબત જે વગર પ્રશ્ન 25 એમાં એક નંબર કે સોની મૂળ કિંમતના 4.5% 8000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે તો બહાર પાડવાની નોંધ જોઈએ તો રૂપિયા આવે એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે હવે 8000 ડિબેન્ચર બહાર પાડેલા 100 રૂપિયાની કિંમત મૂળ કિંમત છે એટલે 8000 ગુણ્યા 100 એટલે 800000 બેંક ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા અને સેકન્ડ નોંધ થશે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર તે 4.5% ડિબેન્ચર ખાતે જમા 800000 મિત્રો અહીંયા બહાર પાડવાની નોંધ કીધીશ તો આ પહેલા નંબરના પ્રશ્નની અંદર પહેલી બે નોંધો એ બહાર પાડવાની થશે જો પરત કરવાની કીધી હોત તો હજી આનાથી આગળ જવાનો કે 4.5% ડિબેન્ચર ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર જમા અને ચોથી નોંધ થાય ડિબેન્ચર હોલ્ડર ઉધાર તે બેંક ખાતે જમા 800000 એટલે 4-4 આમનું પરત કરવાની કીધી હોત તો 4 આમનું થાય અને બધી જ આમનું ની અંદર 800000 રૂપિયાની રકમ દર્શાવાય ચાલો બીજો નંબરનો પ્રશ્ન 25 માં બીજો જી કે સોની મૂળ કિંમતના 5.5% 9000 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના તો બહાર પાડવાની નોંધ પહેલી થશે સેમ નોંધ મિત્રો પણ બીજી નોંધમાં વટાવે એટલું ખાલી વધારાનો ઉધાર થશે એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે હવે મિત્રો નોંધ થશે 9000 ના ડિબેન્ચર 100 રૂપિયાની કિંમત પરંતુ 10% વટાવે એટલે 9000 ગુણ્યા 90 90 81 810000 ચાલો હવે બીજી નોંધ થશે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર પહેલી નોંધમાં જે જમા થયો એને ઉધારવાનો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર જે ગઈ નોંધ દાખલામાં નહોતી એ વટાવવાની નોંધ તે 5.5% ડિબેન્ચર ખાતે જમા હવે અરજી મંજૂરીના 8-10 ઉધાર વટાવના 9000 ગુણ્યા 10 એટલે 90000 ઉધાર અને ડિબેન્ચર ખાતે કુલ 9000 ગુણ્યા 100 એટલે 900000 ચાલો અહીંયા પણ આ બે જ નોંધ કીધી હતી જો પરત કરવાની નોંધ કીધી હોય તો 5.5% ડિબેન્ચર ઉધાર તે બેંક હોલ્ડર જમા ત્યારબાદ ચોથી નોંધ થાય ડિબેન્ચર હોલ્ડર ઉધાર તે બેંક જમા તો એ પરત કરવા સાથેની નોંધ 4 થાય હવે 25મા નંબરમાં ત્રીજો પ્રશ્ન એમાં પહેલી નોંધ એ પ્રીમિયમથી બહાર પાડેલા 200 ની મૂળ કિંમતના 8% 10000 ડિબેન્ચર 10% પ્રીમિયમે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના
તો પહેલી નોંધ મિત્રો સેમ થશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે જમા ચાલો બે ડિબેન્ચર હતા 10,000 ગુણ્યા 200 રૂપિયાની કિંમત છે 200 ના 10% એટલે 20 રૂપિયા પ્રીમિયમ તો 10,000 ગુણ્યા 220 તો બાવીસ લાખ ચાલો બે એને બીજી નોંધ લખીએ તો ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર તે 8% ના ડિબેન્ચર ખાતે જમા અને પ્રીમિયમ થી તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા ચાલો ડિબેન્ચર અરજી મંજૂરી ના લખી 22 લાખ હવે ડિબેન્ચર માં તો 10,000 ગુણ્યા 200 એટલે 20 લાખ અને જામીનગીરી પ્રીમિયમ માં 10,000 ગુણ્યા 20 એટલે 2 લાખ ચાલો અહીંયા પણ આ બહાર પાડવાની બે નોંધ થઈ ગઈ જો તમને પરત કરવાની કીધી હો તો ડિબેન્ચર ઉધાર 8% ના ડિબેન્ચર ઉધાર 22 લાખ તે ડિબેન્ચર હોલ્ડર જમા 20 લાખ નાણા પરત કરવાના હો તો ડિબેન્ચર હોલ્ડર ઉધાર તે બેંક ખાતે જમા ચાલો તો અહીંયા 25માં નંબરમાં જે પેટા 3 દાખલા આપ્યા એ 3 3 દાખલામાં બબ્બે નોંધો થશે બહાર પાડવાની અને પરત કરવાની હોય તો જી એની અંદર બબ્બે નોંધો ઉમેરાઈ જશે જે પ્રમાણે મેં તમને કમ્પ્લીટલી દાખલો સમજાવ્યો ચાલો હવે 26 પ્રશ્ન જુઓ તો અક્ષય લિમિટેડે તારીખ 1/7/2017 ના રોજ 300 નો એક એવા 8% ના 20,000 ડિબેન્ચર 5% ના પ્રીમિયમ થી બહાર પાડ્યા જે તારીખ 30/6/2023 ના રોજ ડિબેન્ચર દીઠ રૂપિયા 330 ની કિંમતે પરત કર્યા કંપનીના ચોબડે જરૂરી આમનોંધ લખો બાબત જે વગર મિત્રો આપ પણ દાખલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 18 જેવો જ દાખલો પરંતુ ત્યાં તમને 18માં પ્રશ્નની અંદર 14,000 ડિબેન્ચર આપ્યા હતા સેમ રકમ છે ખાલી ડિબેન્ચરની સંખ્યામાં 14,000 આપેલા હતા એ જ અહીંયા દાખલામાં 20,000 ડિબેન્ચરની સંખ્યામાં ફેરફાર કરેલો તો જોઈએ પહેલી નોંધ પ્રશ્ન 26 એની પહેલી નોંધ રૂપિયા આવે એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે સેમ આપણે ગયા પ્રશ્નમાં જે નોંધ લીધી હતી એ જ પ્રમાણેની પહેલી નોંધ ડિબેન્ચર બહાર પાડેલા છે મિત્રો 20,000 ગુણ્યા તમને 5% ના પ્રીમિયમ થી બહાર પાડેલા તો ડિબેન્ચર ની કિંમત 300 ના 5% કરીએ એટલે 15 રૂપિયા તો 300 + 15 એટલે 315 31 2 62 ને 5 2 10 એટલે કુલ થશે 63 લાખ ફરીથી ગણી લઈએ તો 20 2 3 6 15 2 30 ઓકે એટલે 63 લાખ બરાબર ચાલો બીજી નોંધ લખીએ તો ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર હવે મિત્રો અહીંયા આપણે પ્રીમિયમ થી બહાર પાડેલા હતા અને છેલ્લે પરત પ્રીમિયમ થી પરત કરવાના
તો બીજી નોંધ થશે ડિબેન્ચર પરત નુકસાન ખાતે અથવા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર ખાતે જમા તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા અને બહાર પાડતી વખતે પ્રીમિયમ એટલે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા ચાલો ડિબેન્ચર અરજી મંજૂરીના લખે 63 લાખ એમાંથી ડિબેન્ચરના 20,000 × 300 એટલે ડિબેન્ચરના 60 લાખ હવે પર જામીનગીરી પ્રીમિયમમાં 20,000 × 15 એટલે 15 × 2 = 30 3 લાખ એટલે આ ડિબેન્ચર અરજી ડિબેન્ચરની અને પ્રીમિયમની રકમ સરખી થઈ ગઈ હવે ખાલી પરત પ્રીમિયમના જેટલા હોય એટલા જ રૂપિયા પરત નુકસાન ખાતે લખવાના તો 20,000 ડિબેન્ચર ગુણ્યા 30 લેખે પરત કરવાના 330 એટલે 30 રૂપિયા તો 2, 3, 6 લાખ પરત નુકસાન તો સામે પરત પ્રીમિયમના 6 લાખ ચાલો ત્રીજી નંબરની નોંધ કરીએ તો 8% ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા ચાલો ડિબેન્ચરના ઉધાર 60 લાખ પરત પ્રીમિયમના ઉધાર 6 લાખ અને ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 66 લાખ અને ચોથી નો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા હોલ્ડર ખાતે ઉધાર 66 લાખ અને બેંક ખાતે જમા 66 લાખ ચાલો અહીંયા એ પ્રમાણેની 4 નોંધો પૂર્ણ થઈ ગઈ અને પ્રશ્ન નંબર એની અથવામાં આપ્યો 26 ના અથવામાં કે ડિબેન્ચર પરત કરવાની રીતો જણાવો તો એમાં મિત્રો 4 રીતો કે અમુક ચોક્કસ તારીખે ડિબેન્ચર પરત કરવા એટલે 2-5 વર્ષ વાપરીને આજે દાખલાની અંદર એક સાથે બહાર પાડેલા હતા તો અહીંયા આપણે 1-7-2017 અહીંયા પણ 1-7-2017 અને પરત કરવાની તારીખ 30-6-2023 30-6-2023 એ રીતે તારીખે પરત કરવા બીજો હપ્તેથી ચૂકવણી કરવી ત્રીજો નંબર ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર પોતાના ડિબેન્ચરની ખરીદી કરવી એટલા પ્રમાણમાં ડિબેન્ચર પરત થઈ જશે અને ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરી અને તમે નાણાં પરત કરી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિભાગ સી પૂર્ણ થાય નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ ડીની વાત કરીશું બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ